साबरकांठा જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે છેલ્લા 500 વર્ષથી પ્રાચીન પરંપરા મુજબ ઘરે ઘરે જે લાકડા છાણા ઉગરાવી હોળીની રાત્રિએ બે અલગ અલગ હોળી પકતાવવામાં આવે છે અને વર્ષોથી ચાલી આવતી પરંપરા યંત્રયુગમાં આજે પણ યથાવત છે। પ્રાંતિજના મજરા ગામમાં ભૈરવનાથ મંદિરના ચોકમાં બે હોળી પ્રગટાવવામાં આવી છે, જેમાં એક હોળીમાં લાકડા મૂકવામાં આવી છે અને બીજી હોળીમાં સાણા મૂકવામાં આવી છે અને લાકડાના અંગારા પડ્યા હોય તેના પરથી બાળકોથી માંડીને યુવાનો વૃદ્ધો સરકતા અંગારા પરથી ખુલ્લા પગે ચાલે છે, છતાં હજુ સુધી કોઈ પણ દાજ્યું હોય તેવો કોઈ બનાવ બન્યો નથી। ત્યારે દાદા ભૈરવનાથના દર્શને તથા મજરાની હોલિકા દહન જોવા માટે શ્રદ્ધાળુઓ પ્રાંતિજ તથા તાલુકા સહિત મહેસાણા, અમદાવાદ, મોડાસા, ગાંધીનગર વગેરે જગ્યાએ જિલ્લાઓમાંથી આવે છે અને પોતાની રાખેલ માનતા બાધા પૂર્ણ કરે છે, તો વર્ષોથી અહીં અંગારામાં ચાલવાની પરંપરા પ્રચલિત થઈ છે। અહીંયા આવીએ છીએ, આ મારા ભૈરવ દાદાનો મહિમા બહુ સારો છે અને એમની બાધાઓ કોઈ લઈ જાય છે તો એમની બાધા પણ ફળે છે અને કોઈની મન એમ પેલી થતું નથી, કોઈ નિરાશ થતું નથી। અહીંયાથી જે આવસન પગે બધા કોલસામાં ચાલીએ છે અને કોલસામાં ચાલવાથી કોઈનું નુકસાન એ કશું થતું નથી અને બધા જે તે આવે છે ને બહુ જ પબ્લિક જોવા આવે છે, બાર બારથી બહુ દૂર દૂર દિન પર પબ્લિક જોવા આવે છે। આપણું ગામ પિલુદરા પ્રાંતિજ સોપર જોડી, જેને ગ્રામજનો ભૈરવનાથની કૃપા માને છે અને હોળીના દિવસે જો કોઈ કુટુંબમાં પુત્ર હોય તો જેમ નિમિત્તે બાળકને પહેલી હોળીના દર્શન કરવામાં આવે છે અને નવા પરણેલા દંપતી હોળીના દર્શન કરી પ્રદક્ષિણા કરે છે। અમે 5 વર્ષથી રેગ્યુલર અહીંયા આવીએ છીએ, પણ ભૈરવ દાદાની બધી અમે જે માનતા માનીએ છીએ એ બધી પૂરી થાય છે એટલે અમને આસ્થા છે, એટલે અમે અહીંયા આવીએ અને અમે આખું ફૂલ ફેમિલી અહીંયા આવીએ છીએ અને મારો બાબો પણ આ વખતે ચાલ્યો અંગારામાં, ના ક્યારે પણ કોઈ ઈજા નથી થઈ અને એ પણ ડૉક્ટર છે, મારો બાબો પણ ડૉક્ટર છે અને મારી બધી જ ઈચ્છાઓ મનોકામના પૂરી કરે છે। છેલ્લા 500 વર્ષથી આ પરંપરા ચાલે છે, ગામના ક્ષેત્રીય યુવાનો આખા ગામમાંથી લાકડા એકઠા કરે છે અને હોળીના દિવસ રાત્રે મુહૂર્ત પ્રમાણે હોળી પ્રગટાવવામાં આવે છે, એમાંથી જે અંગારા પડે એમાં ધગધગતા અંગારામાં બધા ખુલ્લા પગે ચાલે છે, ગામના દીકરા દીકરીઓ બહારથી આવેલા મહેમાનો, આજ સુધી કોઈ રાજ્યું નથી અને રાજતું પણ નથી એટલી ભૈરવનાથ દાદાની કૃપા છે। લોકો અહીંયા દૂર દૂરથી આવે છે અને પોતાના મનની બાધા રાખે છે, મનની બાધા પણ અહીંયા પૂર્ણ થાય છે। ત્યારે મજરા ખાતે દૂર દૂર થી લોકો આવીને દાદા ભૈરવના દર્શન કરી, હોળીના દર્શન કરી, ધાણી, ખજૂર, શ્રીફળ, શેરડી, કેરી ચડાવીને પૂજા કરી ધન્યતા અનુભવે છે। સંજય રાવલ, ZS ટીવી, સાબરકાંઠા। લગભગ 7-8 વર્ષથી અહીંયા આવીએ છીએ, એટલે હોળીના પાવન પર્વે મજરા મુકામે લગભગ છેલ્લા 7-8 વર્ષથી હું દર સાલ અહીંયા હોળીના દર્શન કરવા આવીએ છીએ અને અહીંયા ધન્યતા અનુભવીએ છીએ અહીંયા આવીને। અહીંયા પબ્લિક બી ખૂબ આવે છે અને અહીંયા દર્શનનો લાભ લાવો લે છે, ભૈરવ દાદાના મંદિરે પણ સારું એવો દર્શનનો માહોલ હોય છે અને સારો એવો અહીંયા અંગારા પર લોકો ચાલે છે એ એના પરથી એવું લાગે છે કે અહીંયા હજુ બી સંસ્કૃતિ ભારતની જળવાઈ રહી છે અને લોકો આજે બી એમાં માને છે સંસ્કૃતિમાં એવો અનુભવ થયો।